હવે આગળ વાત કરીએ તો ઇકબાલગઢના નિસંતાન દંપતી ઉપર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો. અમીરગઢ તાલુકાનું વેપારી મથક ઇકબાલગઢ મેઇન બજારમાં કાપડનો વેપાર કરતા વૃદ્ધ દંપતી સૂતા હતા ત્યારે વૃદ્ધ પોતાના ઘરમાં સવારે 5 વાગ્યાના સમયે બાથરૂમ જવા ઘરનો દરવાજો ખોલી બાથરૂમ જાણ જતા પહેલેથી જ બાથરૂમમાં સંતાઈને ઉભેલા લૂંટના ઈરાદેથી આવેલા બે નકાબદારી લૂંટારોએ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઈજા કરતા વૃદ્ધ ચંપકજી સિપાહ લોહી લુહાણ થઈ ઢળી પડ્યા હતા. લૂંટારો ધારા તિજોરીની ચાવીની માંગણી કરતા વૃદ્ધ ધારા કહેલ કે ચાવી અંદર પડી છે આપું છું એમ કહી ઘરમાં જઈ દરવાજો બંધ કરી બૂમાબૂમ કરતા આજુબાજુ લોકો તેમજ તેમના પાડોશમાં રહેતા ભાણેજ દિલીપભાઈ સિપાહ જાગી જતા લૂંટારો ભાગી ગયેલા હતા. આ બનાવની જાણ વાયુ વેગે થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે એમના ભાણિયાને જાણ થતાં પોલીસને ઘટનાની જાણ કરેલ તેમજ તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયેલ ત્યાં તેમની સારવાર કરાવેલ. પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શુક્રાણા વાસ્ય જેડેશ ટીવી અમીરગઢ. ઉઠ્યા એટલે જેવો દરવાજો ખોલ્યો એટલે બે જણા બાથરૂમમાં ઉભેલા હતા. બાથરૂમમાં ઉભેલા એટલે સીધા આવીને સીધા મારવાનું ચાલુ કર્યું. માથા ઉપર ઘા માર્યા લોખંડ વડે કોઈ બી એવું હથિયાર વડે લોહી લવણ કરી ને માર્યા ને ચાવી હાલ લૂંટ મારને ઈરાદે. પછી મામા કહે આવું મામા એકદમ બહાર જતા રહ્યા. બહાર જઈને ખકડાય અવાજ મારી કે પછી બધા લોકો જાગીને આવી ગયા એટલે બધા એ નાસી ગયા. મેં પોલીસને જાણ કરી પોલીસ આવી. બોલ હું સવારે 5 વાગે ઉઠ્યો ને મને પૈસા વગર જવાનું હતું એટલે પૈસા પાછળનો દરવાજો ખોલ્યો અને પાછળના દરવાજામાં બે માણસો ઊભા હતા અને મને પકડ્યો અને પાડ્યો નીચે ને પછી તિજોરીની સાવી હાલો. હું તિજોરી સાવી પાછળ પડી લેવા ગયો એટલે મને માર્યો પહેલાં તો ખાસો ને મારી ઘરથી એને છકુ લઈને પાસે ઊભા હતા એને છકુ કે તું તિજોરીની સાવી હાલ એટલે મેં સાહેબ એના પાસે નથી મારી પાસે સાવી હું હાલું છું પાછળથી જોઈને એટલે પહેલાં નહીં ગયા પછી સાહેબ.